સંખેડા તાલુકામાં તુવેરની ખરીદી બંધ થઈ છે. તુવેરની ખરીદી બંધ થતા ખેડૂત પકવનારા ખેડૂતો પરેશાન બન્યા છે. ગુજકોટ દ્વારા તુવેરની ખરીદી બંધ કરાતા ખેડૂતોને મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે અને ખેડૂતોની વારે સંખેડા તાલુકા કોંગ્રેસ અને ધારાસભ્ય ધીરુભાઈ પીલ આવ્યા છે. આજે ધારાસભ્યની આગેવાનીમાં સંખેડા ખાતે સેવા સદનના ગેટથી મામલતદાર કચેરી સુધી હાથમાં બેનર તેમજ સૂત્રોચ્ચાર સાથે આશરે 70 થી વધુ ખેડૂતો અને કોંગ્રેસી આગેવાનોએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. આ પ્રસંગે કેટલાક ખેડૂતોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે ખેડૂતોને બદલે વેપારીઓની તુવેરો લેવાય છે, તો કેટલાક ખેડૂતોએ અગાઉ વેચેલી તુવેરના પૈસા આજ દિન સુધી નથી મળ્યા તેવી પણ રજૂઆતો કરવામાં આવી હતી. સંખેડા ખાતે આજે મામલતદાર કચેરીમાં ખેડૂત પકવેલી તુવરની ખરીદીનું સેન્ટર અહીંયા બાધરપુર હતું એ બંધ કરી દીધું, બોડેલી બંધ કરી દીધું, નસવાડી બંધ કરી દીધું અને ખેડૂતો પાસે આજે તુવેરો પકવેલી એમના ઘરમાં જ છે. અને જ્યારે અહીં સેન્ટર ઉપર જાય છે ત્યારે કહે છે કે સરકારનો પરિપત્ર બંધ કરવાનો છે એટલે અમે બંધ કરી દીધી છે. તો ખેડૂત બચારો જેમણે તુવર પકવી છે એ તુવરને વેચવા માટે ક્યાં જવું પડે? બજારમાં જાય છે ત્યારે આજે એક ક્વિન્ટલે એના 1200 થી 1300 રૂપિયા ઓછા ભાવ મળે છે અને તેમાં નિયમિત નહીં જેમ ફાવે એમ વેપારીઓ તુવેરનો ભાવ આપે છે. આજે અમે મામલતદાર ઓફિસમાં આવેદનપત્ર આપ્યા, આ થઈના ત્રીજી વખત આવેદનપત્ર આવ્યું છે. ખેડૂતોની તુવેરો લેવામાં આવતી નથી. ડિરેક્ટરોની મિલીભગટથી વેપારીઓની તુવેરો લેવામાં આવેલી છે. બારોબાર દાગીના વેપારીઓ ઘેર જાય છે અને એ જ દાગીના સીધા ત્યાં જાય છે. આજરોજ સંખેડા તાલુકાના ધારાસભ્ય માનનીય શ્રી ધીરુભાઈ પીલ સાહેબ તથા અન્ય ખેડૂત આગેવાનો એ અત્રેની કચેરીએ ભગરૂમાં આવેદનપત્ર રજૂ કરેલ છે અને એગ્રીકલ્ચર પ્રોડ્યુસર્સ માર્કેટ કમિટી, ખેત બજાર ઉત્પન્ન સમિતિ સંખેડા ખાતે અને માધવપુર હાડોદ ખાતે કડિયા ખાતે તુવરનું ખરીદ ચાલુ કરે એ માટે રૂબરૂમાં રજૂઆત કરી છે. અલ્લા રાખા પઠાણ છોટાઉદેપુર.